हेलो एवरीवन, आ वीडियो नी अंदर आपणे इनपुट आउटपुट फंक्शन्स ना इंट्रोडक्शन विषे स्टडी करीशुं। कोई पण प्रोग्राम माटे महत्वनी वस्तु छे डेटा। आ डेटा अपनने इनपुट डिवाइसेस द्वारा मळे छे। ए डेटा ऊपर आपणे प्रोसेसिंग करी अने कंईक आउटपुट आपीए छे अने जे आउटपुट अपनने आउटपुट डिवाइसेस ऊपर मळे छे। इनपुट डिवाइसेस द्वारा मेळववामां आवतो डेटा अने आउटपुट डिवाइस ऊपर प्रिंट थतो डेटा जे पण छे एनी माटे सी आपणने जुदी जुदी टाइपना इनपुट आउटपुट फंक्शन्स प्रोवाइड करे छे कि जेनी मददथी आपणे डेटाने लई शकीए छे एज वेल एज प्रिंट करावी शकीए छे। आ सिवाय ज्यारे पण आपणे कोई पण सी प्रोग्राम लखीए छे ए वखते आपणुं सी कम्पाइलर आपणने त्रण जुदी जुदी टाइपनी फाइल्स एटले के स्ट्रीम ओपन करीने आपे छे जेनी अंदर स्टैंडर्ड इनपुट जेने आपणे stdin तरीके ओळखीए छे, स्टैंडर्ड आउटपुट जेने आपणे stdout तरीके ओळखीए छे अने स्टैंडर्ड एरर जेने आपणे stderr तरीके ओळखीए छे एने ओपन करीने आपे छे। जे स्टैंडर्ड इनपुट आपणी फाइल छे ए इनपुट रिसीव करवानुं काम करे छे इनपुट डिवाइस तरफथी અને ઇનપુટ ડિવાઇસીસની અંદર આપણે કીબોર્ડ, માઉસ, જોયસ્ટિક ઉપરાંત હાર્ડ ડિસ્કમાં પડેલી ફાઇલનો ઉપયોગ કરી શકીએ છીએ। સ્ટાન્ડર્ડ આઉટપુટ ફાઇલ છે એ જે પણ આઉટપુટ હોય છે એને આઉટપુટ ડિવાઇસમાં રીડાયરેક્ટ કરવાનું કામ કરે છે। આઉટપુટ ડિવાઇસીસ તરીકે આપણે મોનિટર, પ્રિન્ટર અને હાર્ડ ડિસ્કમાં પડેલી ફાઇલનો સમાવેશ કરી શકીએ છીએ। અને છેક છેલ્લી ફાઇલ છે જે સ્ટાન્ડર્ડ એરર છે એ એરર મેસેજને રાખવાનું કામ કરે છે જે આપણા પ્રોગ્રામના આઉટપુટ કરતા થોડુંક જુદું હોય છે। આ જે પણ એરર મેસેજ રાખવા છે એ ની માટે એરર સ્ટાન્ડર્ડ એરર તરીકે આપણે મોનિટર અથવા હાર્ડ ડિસ્કમાં પડેલી ફાઇલનો સમાવેશ કરી શકીએ છીએ। આ ઉપરાંત આ દરેકે દરેક ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ છે એને પોતાનું એક મેમરી હોય છે। આ મેમરીને આપણે બફર તરીકે ઓળખી શકીએ છીએ એટલે જ્યારે પણ આપણે આનો યુઝ કરીએ છીએ ત્યારે સૌ પ્રથમ ડેટા છે એ આ બફરમાં સ્ટોર થાય છે અને જેવું આપણે એન્ટર પ્રેસ કરીએ છીએ એટલે આપણને આ બફરની અંદરથી ડેટા મળે છે અને એટલા માટે આપણે એવું કહી શકીએ છીએ કે સીની અંદર આપણે જે પણ ઇનપુટ અને આઉટપુટ લઈએ છે એ બધો જ ઇનપુટ આઉટપુટ એ બફર્ડ ઇનપુટ આઉટપુટ છે। સી આપણને જુદી જુદી ટાઈપના ઇનપુટ આઉટપુટ ફંક્શન પ્રોવાઈડ કરે છે જેની અંદર જનરલ પર્પઝ ઇનપુટ આઉટપુટ ફંક્શન, કેરેક્ટર ઇનપુટ આઉટપુટ ફંક્શન અને સ્ટ્રીંગ ઇનપુટ આઉટપુટ ફંક્શનનો સમાવેશ થાય છે। જનરલ પર્પઝ ઇનપુટ આઉટપુટ ફંક્શન છે એ બધી જ ટાઈપના ડેટાને રીડ કરવા માટે યુઝ થાય છે જેમ કે ઇન્ટીજર, ફ્લોટ, ડબલ, કેરેક્ટર, સ્ટ્રીંગ જેમાં આપણે સ્કેનએફ અને પ્રિન્ટએફનો સમાવેશ કરીએ છીએ। સ્કેનએફ છે એ આપણું ઇનપુટ ફંક્શન છે જ્યારે પ્રિન્ટએફ છે એ આપણું આઉટપુટ ફંક્શન છે। આ બંનેનો યુઝ આપણે ઓલરેડી ભણી ચૂકેલા છે। ત્યારબાદ કેરેક્ટર ઇનપુટ આઉટપુટ ફંક્શનની અંદર ગેટકેર જે ઇનપુટ ફંક્શન તરીકે ટ્રીટ થાય છે, પુટકેર જે આઉટપુટ ફંક્શન તરીકે ટ્રીટ થાય છે, ગેટ સીએચઈ અને ગેટ સીએચ આ બંને ઇનપુટ ફંક્શન તરીકે ટ્રીટ થાય છે અને લાસ્ટમાં સ્ટ્રીંગ ઇનપુટ આઉટપુટ ફંક્શનમાં ગેટએસ જે ઇનપુટ ફંક્શન તરીકે અને પુટએસ એ આઉટપુટ ફંક્શન તરીકે યુઝ થાય છે। સ્ટ્રીંગ ઇનપુટ આઉટપુટ ફંક્શન વિશે આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ નહીં કરીએ કેમ કે આ દરેકે દરેક ફંક્શન છે એ આપણે સ્ટ્રીંગ રિલેટેડ ચેપ્ટરની અંદર જોઈશું। ગેટ સીએચઈ અને ગેટ સીએચ સિવાયના જેટલા પણ ફંક્શન અહીંયા લખેલા છે એ દરેકે દરેક ફંક્શન આપણી stdio.h એટલે કે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ હેડર ફાઇલની અંદર આવેલા છે એટલે એની ડેફિનેશન્સ એની અંદર લખેલી છે કે જેની મદદથી આપણે ઇનપુટ અને આઉટપુટ લઈ શકીએ છીએ। ગેટ સીએચઈ અને ગેટ સીએચ છે એ બીજી એક હેડર ફાઇલ CONIO.h એટલે કે કન્સોલ ઇનપુટ આઉટપુટ હેડર ફાઇલની અંદર બિલોંગ કરે છે।
get CHE અને get CH એ મોટા ભાગના Windows C કમ્પાઇલર દ્વારા સપોર્ટ કરવામાં આવે છે. Linux ના C કમ્પાઇલર હોય છે એ જનરલી get CHE અને get CH નો સપોર્ટ કરતા નથી. Thank you.